नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 विज्ञान प्रकरण 3 परमाणु अणुनो लेक्चर नंबर 2 भणावी रह्या छीए। जो विद्यार्थी मित्रों तमने आपणो लेक्चर गमतो होय तो लाइक करो, सब्सक्राइब करो अने बाजूमां आपेला बेल आइकनने प्रेस करो। आना आगळना लेक्चरनी अंदर आपणे परमाणु अने अणु विशेनी थोड़ी प्राथमिक माहिती समजावेली छे। कयो कोर्स આ વર્ષે નીકળી ગયો છે અને કયો કોર્સ રહ્યો છે એની પણ આપણે માહિતી આપી હતી। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ। તત્વની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા અને એને તત્વ વિશેની સંજ્ઞાઓ કેવી આપી હતી? તો તત્વની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક ડાલ્ટન હતા। તેમણે જ્યારે તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો। નિશ્ચિત જથ્થા તરફ હતો એટલે એનો અર્થ શું કે એટલે કે આજે તત્વની સંજ્ઞા તત્વની સંજ્ઞા એટલે તમને ખબર કાર્બનને સી વડે દર્શાવીએ, ઓક્સિજનને ઓ વડે દર્શાવીએ, એટલે કે તત્વની સંજ્ઞા એક પરમાણુને દર્શાવતી હતી। ડાલ્ટને જ્યારે તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે એનો ઈશારો કઈ બાજુ હતો? તો કે જથ્થો દર્શાવવો હતો। એનો અર્થ શું કે સંજ્ઞા એ એક પરમાણુ દર્શાવે છે એવું કહેવા માંગતા હતા। એના પછી જુદા જુદા વૈજ્ઞાનિક એની અંદર છે બર્જેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેના નામના એક અથવા બે અક્ષરથી દર્શાવી શકાય છે। આપણે શીખેલા છે એક અથવા તો બે અક્ષરથી દેખાય, દાખલા તરીકે સોડિયમ લખીએ તો એને લખીએ, એલ્યુમિનિયમમાં એલ લખીએ છીએ એક અક્ષર, તો નાઇટ્રોજનને એન, કાર્બનને સી એ રીતે લખીએ છીએ। ડાલ્ટને દર્શાવેલી સંજ્ઞા એ સમયે ડાલ્ટને કઈ કઈ સંજ્ઞા અને કેવી રીતે દર્શાવી હતી આપણે એ ભણવું છે, બરાબર? તો આમ રાઉન્ડ કરે અંદર ટપકુ કરે તો કે હાઇડ્રોજન, રાઉન્ડ કરે અને આખો આમાં બ્લેક કરી દેવાનો, એટલે થોડું એવો મચી નહીં પડવાનું। તો આ શું હતું? કાર્બન, બરાબર? એના પછી ઓક્સિજન, ઓક્સિજન રાઉન્ડ કરે અને ઊંધા વાય જેવું કરવાનું, વાય ફોસ્ફરસ,
L લખો L તો લેડ બરાબર આ પ્રમાણેની સંજ્ઞાઓ દર્શાવતા હતા દાખલા તરીકે પ્લેટિના મોંઘું છે પ્લેટિના P મર્ક્યુરી હતી તો આવી રીતે એને મર્ક્યુરી લખી પછી જી ગોલ્ડ સોનું બહુ જ ભાવ થયો લોખંડ એને આઈ લખ્યો એટલે લોખંડ ચાંદી તો સિલ્વર કહીએ ને તો એને શું લખ્યો એસ તો ચાંદી તો આવી રીતે એને બધી સંજ્ઞાઓ દર્શાવી હતી બરાબર છે ચાલો તો પહેલો પ્રશ્ન આપણે ભણ્યા તત્વોની સંજ્ઞાઓ વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક ડાલ્ટન એના પછી બર્જેલિયસે સૂચવ્યું કે એક નામ હતું એક અક્ષર બી અક્ષર લખી શકાય ડાલ્ટને દર્શાવેલી સંજ્ઞાઓ આપણે જોઈ એના પછી પ્રાચીન સમયમાં તત્વોનું નામ કેવી રીતે આપવામાં આવતું હતું પહેલાના સમયની અંદર તત્વોનું નામ કઈ રીતે આપતા હતા તો કે તત્વોનું નામ બે રીતે અપાય જે જગ્યાએથી મળ્યું હોય એ અથવા તો એનો કોઈ રંગ હોય ને એને આધારે આપી શકે એટલે પ્રાચીન સમયમાં તત્વના નામ એ તેમના પ્રાપ્તિ સ્થાન ના આધારે આપવામાં આવતું હતું એમાં એક ઉદાહરણ આપી દઈએ કે તત્વ જે જગ્યાએથી મળતું હતું ને એવા જગ્યાએથી એ આપવામાં આવતું હતું દાખલા તરીકે કોપર એ સાયપ્રસ નામના સ્થળેથી મળતું અથવા તો મળ્યું હોવાથી બરાબર તેનું નામ શું આપ્યું હતું કોપર એટલે સાયપ્રસ બીજું હવે ઘણા બધા તત્વનું નામ એ તત્વના રંગ પરથી આપવામાં આવતું હતું તત્વના રંગ પરથી આપવામાં આવતું હતું દાખલા તરીકે સોનું સોનું તો સોનાનું નામ શું છે તો ઓરમ ઓરમ છે ઓરમ છે ને એનો અર્થ શું થાય તો પીળું અને સોનાનો રંગ પણ કેવો હતો પીળો તો એને આધારે એને શું નામ આપવામાં આવ્યું હતું ઓરમ એટલે સોનું નો રંગ પીળો છે ઓરમ નો અર્થ પીળો થાય એટલા માટે સોનાને શું નામ આપવામાં આવ્યું હતું ઓરમ તો પ્રાચીન સમયની અંદર તત્વોનું નામ આ રીતે આપતા હતા પ્રાપ્તિ સ્થાન અથવા તો કોઈ રંગને આધારે આપવામાં આવતું હતું એના પછી આધુનિક સમયમાં તત્વનું નામ અત્યારે આધુનિક સમયમાં તત્વનું નામ અથવા સંજ્ઞા કઈ રીતે આપવામાં આવે તો સંસ્થા હોય એ મંજૂરી આપે દાખલા તરીકે આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞાની મંજૂરી IUPAC દ્વારા આપવામાં આવે હવે IUPAC આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞાની મંજૂરી IUPAC દ્વારા આપવામાં આવે છે IUPAC એટલે શું થાય તો એ લખીએ
इंटरनेशनल इंटरनेशनल यूनियन ऑफ प्योर एंड एप्लाइड केमिस्ट्री आना द्वारा आपवामां आवे छे। इंटरनेशनल यूनियन ऑफ प्योर एंड एप्लाइड केमिस्ट्री द्वारा आपवामां आवे छे। हवे कई रीते आपवामां आवे, कई संज्ञा वापरवामां आवे, केवी रीते वापरवामां आवे, तो कि मोटा भागना तत्वनी मोटा भागना तत्वनी संज्ञा तेना अंग्रेजी नामना एक अथवा बे अक्षरो थी लखाय छे। मोटा भागना तत्वनी संज्ञा एनो अंग्रेजी अक्षर एनो एक अथवा बे अक्षर लेवाना, बराबर, एना अक्षरो थी लखाय छे। हवे कोईपण तत्वनी संज्ञाने प्रथम अक्षर कैपिटल अने बीजो अक्षर नाना अक्षरमां होय छे। એટલે એક નામ હોય તો કેપિટલ કરીએ, પણ ધારો કે બે નામ છે તો પહેલો અક્ષર કેપિટલ અને બીજો બીજે બીસીને એટલે કે નાનો લખવામાં આવે છે। દાખલા તરીકે ચાલો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન તો આપણે એને શું લખીએ છીએ, તો એક અક્ષર છે તો એચ કેપિટલ લખીએ છીએ। એના પછી આપણે એલ્યુમિનિયમ લઈએ તો એલ્યુમિનિયમને આપણે શું લખીએ છીએ, એ એલ લખીએ છીએ, આ એલ બીજે બીસીડીમાં। પછી ધારો કે મેગ્નેશિયમ લઈ લો, મેગ્નેશિયમ તો એને આપણે એમજી લખીએ છીએ, એમજી। હવે આ એલ્યુમિનિયમ હોય ને મેગ્નેશિયમ હોય તો આ એલ્યુમિનિયમને આપણે આવી રીતે લખતા નથી, આ એલ બંને એલી બીસીડીના ન કરાય, અને મેગ્નેશિયમ હોય તો એમ અને જી એ આ રીતે આપણે લખતા નથી, એટલે આ રીત આપણે કેવી થઈ ગઈ, ખોટી છે, બરાબર। એના પછી આગળ કેટલાક તત્વોની સંજ્ઞા એ તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ અક્ષર પરથી લખવામાં આવે છે। તો એનું પણ ઉદાહરણ આપી દઈએ કે દાખલા તરીકે આમાં શું કહેવા માંગે છે, તો એવું કે કોઈ પણ નામ લખો ને તો પહેલો અક્ષર કેપિટલ લઈ, પછી તરતનો અક્ષર ના હોય પણ એના પછીનો કોઈ પણ અક્ષર લેવામાં આવ્યો હોય, દાખલા તરીકે જિંક તો શું આવે, ઝેડ, એવી જ રીતે આપણી પાસે ક્લોરિન છે, ક્લોરિન,
તો જો ક્લોરિન તો સીતો લીધો પણ અહીંયા શું લીધો ક્લોરિનનો એટલે લેવામાં આવે છે તો એના પછી આગળ કે કેટલાક તત્વોની સંજ્ઞા કેટલાક તત્વોની સંજ્ઞાઓ જે તે ભાષાના એટલે જે તે લેટિન જર્મન અથવા તો ગ્રીક ભાષાના નામ પરથી લખવામાં આવે એટલે સંજ્ઞાઓ લેટિન જર્મન કે ગ્રીક ભાષાના નામ ઉપરથી લખવામાં આવે દાખલા તરીકે પેન લોખંડ લઈ લે લોખંડ ચાલો લોખંડની સંજ્ઞા તો ખબર છે આપણને Fe અને લોખંડ કહીએ બરાબર તો એ સેના ઉપરથી આવે તો કે લેટિન શબ્દ ફેરમ લેટિન શબ્દ ફેરમ પરથી આપવામાં આવ્યું બીજું સોડિયમ સોડિયમની સંજ્ઞા એને એ પણ લેટિન શબ્દ નેટ્રિયમ પરથી આપવામાં આવ્યો એટલે એમાંથી એને આવ્યું ત્રીજું લઈ લઈએ ટંગસ્ટન ટંગસ્ટનની સંજ્ઞા એ ડબલ્યુ છે અને એ ગ્રીક નામ પરથી આપવામાં આવ્યું ગ્રીક નામ એનું કયું છે તો વાલ્ફ્રેમ તો વાલ્ફ્રામ એના ઉપરથી નામ આપવામાં આવ્યું ટંગસ્ટનની સંજ્ઞા ડબલ્યુ આ શું છે તો કે કઈ રીતે નામકરણ આપવામાં આવે આપણે એમાં પહેલી વાર એવું શીખ્યા એક અક્ષર અથવા બે અક્ષર વાપરવાના બે અક્ષર હોય તો પહેલો અક્ષર કેપિટલ બીજો અક્ષર નાની એબીસી બીજી એબીસી પછી હવે પહેલું નામ હોય એ આપણે અંગ્રેજી નામનો પહેલો અક્ષર લઈએ અને પછી કોઈ પણ નામનો અક્ષર લેવામાં આવે પછી જે લેટિન ભાષા જર્મન અથવા ગ્રીક ભાષાના નામ ઉપરથી લેવામાં આવે એટલે આ રીતે નામકરણ કરવામાં આવે ધારો કે એલ્યુમિનિયમ એલ આમ જ લખાય આમ લખો તો ખોટું જ પડે બરાબર હવે અમુક અમુક નામ છે નામ તો સોડિયમ તો હમણાં જ આવી ગયું એનું લેટિન નામ શું છે તો નેટ્રિયમ કોપર તો ક્યુપ્રસ સિલ્વર આર્જેન્ટમ સિલ્વર તો આર્જેન્ટમ સિલ્વરનું નામ આર્જેન્ટમ મર્ક્યુરી હાઇડ્રોઝિરિયમ મર્ક્યુરી તો શું કહેવાય હાઇડ્રોઝિરિયમ નેટ્રિયમ છે તો એને લખીએ ક્યુપ્રસ છે તો સીયુ એટલે કોપર સિલ્વર છે તો એજી હવે જો સિલ્વર નો યાદ રાખજો આર્જેન્ટમ અને મર્ક્યુરી તો હાઇડ્રોઝિરિયમ એટલે એચજી તો આ પ્રમાણે નામકરણ કરવામાં આવે તો આજે આપણે શું શીખ્યા તો આજે તત્વની સંજ્ઞાનો વિશેષ રીતે ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક વિશે શીખ્યા કઈ રીતે દર્શાવવા એ રીતે શીખ્યા નામ પહેલાના સમયની અંદર એટલે પ્રાચીન સમયમાં નામ કઈ રીતે આપવામાં આવતા તે શીખ્યા આધુનિક સમયમાં નામ કઈ રીતે આપવામાં આવે છે એ શીખ્યા